संख्यात्मक माहिती नु वर्गीकरण एमां सतत आवृत्ति वितरण असतत आवृत्ति वितरण विषे जोवाना छे। तो मित्रों सतत आवृत्ति वितरण एटले शुं? तो चलना मूल्य ना पुनरावर्तन दर्शावती संख्या ने चलनी ते मूल्य नी आवृत्ति एटले के एफ स्मोल एफ कहे छे। एफ एटले फंक्शन। असतत चलनो विविध शक्य मूल्य नो अनुरूप आवृत्ति दर्शावता कोष्टक ने असतत आवृत्ति वितरण कहे छे। आ जानवा माटे आपणे थोड़ी माहितीओ लईए। दाखला तरीके आपणे कोई एक शहर ना मार्ग पर बे मास दरमियान थयेल दैनिक अकस्मातों नी संख्या होई छे, एमां आपवामां आवे छे के 0 1 2 1 3 0 1 આવી કંઈક માહિતીઓ આપવામાં આવેલી હોય અકસ્માતો। હવે એને આપણે આવૃત્તિ વિતરણમાં ગોઠવવાનો હોય છે। તો માની લો કે આમાં આપણને સૌથી નાની સંખ્યા 0 છે, એનાથી મોટી સંખ્યા 1 છે, એનાથી મોટી સંખ્યા 2 છે, એનાથી મોટી સંખ્યા 3 છે। આવી સંખ્યાઓ આપણને મળે છે। હવે આ સંખ્યાને આપણે જોઈએ તો 0 કેટલી વખત છે? આ અહીંયા 1 વખત, પછી 1 વખત, 2 1 0 પાછું અહીંયા આવ્યું, 1 અહીંયા આવ્યું, 1 અહીંયા આવ્યું, 2 અહીંયા આવ્યું, 1 પાછું અહીંયા આવ્યું, 3 અહીંયા આવ્યું, 0 અહીંયા આવ્યું અને 1 અહીંયા આવ્યું, એટલે કે પાંચમી વખત થયું એટલે ક્રોસમાં આવ્યું। આ પ્રમાણે આપણે માહિતીનું વર્ગીકરણ કરીએ છીએ, એને એક્સ ચલ કહીએ છીએ, આને આવૃત્તિ ચિહ્નો કહીએ છીએ અને આને આવૃત્તિ એટલે કે એફ કહીએ છીએ। તો 0 એ 3 વખત, 3 1 એ 5 વખત, 2 વખત અને 3 1 વખત, એટલે કે 3 ને 2 5 ને 10 ને 13, 1 2 3 4 5 6 7 9 10 11 12 ને 13। આ પ્રમાણે આપણને માહિતી મળતી હોય છે। આવી રીતે જે આપણે કરીએ છીએ તેને સતત ચલ તરીકે ઓળખાવી શકીએ છીએ। તો મિત્રો આપણે એક ઉદાહરણ લઈને જોઈએ। ઉદાહરણમાં આપેલું છે આપણને કે ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું હતું અને તેમાંથી 50 ટેલિવિઝન સેટ એક નિદર્શ લઈ દરેક ટેલિવિઝન સેટની તપાસ કરતા નીચે પ્રમાણે ખામીઓ સંખ્યા મળે છે। આ માહિતી પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો। તો અહીંયા આપણને માહિતી આપેલી છે, આ માહિતી પરથી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનો છે। તો મિત્રો આ કોષ્ટક બનાવીએ કે 50 ટેલિવિઝન સેટની સંખ્યાના નિદર્શમાં ટેલિવિઝન સેટની સંખ્યાનો ખામી ધરાવતી સંખ્યાનું અસતત આવૃત્તિ વિતરણ। તો એમાં 3 ખાના પાડવાના, ખામીઓની સંખ્યા એટલે કે એક્સ ચલ અને બીજું આવૃત્તિ ચિહ્ન, અને ત્રીજું આવૃત્તિ। તો મિત્રો હવે આપણે આ કોષ્ટકમાં મૂકતા જવાનું છે।
तो आ संख्या में आपणे जोईए तो जीरो नानामां नानी छे, एक छे, बे, त्रण, चार अने पांच। तो जीरो, एक, बे, त्रण, चार अने पांच। तो आवृत्ति चिन्ह आपणे जोईए के जीरो पहेला आव्यो ऊभी लीटी में लई अथवा आड़ी लीटी में। मित्रों दाखलानी विगत जोवानी छे अने आपणे नक्की करवानुं छे કે આમ ઊભી લીટીમાં ચિહ્નો મૂકવાના છે કે આડી લીટીમાં। તો અહીંયા આપણે જોઈએ ઊભી લીટીમાં જોઈએ તો પહેલા જીરો આવ્યો એટલે એક ચિહ્ન મૂક્યો, પછી બે આવ્યો એટલે એની સામે એક ચિહ્ન મૂક્યો, પછી પાછું બે આવ્યો એટલે પાછું ચિહ્ન મૂક્યો, પછી જીરો આવ્યો એટલે ચિહ્ન મૂક્યો, પછી ત્રણ આવ્યું તો ત્રણની સામે લીટી, પાછું ત્રણ આવ્યું એટલે ત્રણની સામે લીટી, પછી ચાર આવ્યું એટલે ચારની સામે લીટી, પછી પાછું એક આવ્યું એટલે એકની સામે લીટી, પછી બે આવે છે એટલે બેની સામે લીટી, ચાર આવે છે એટલે ચારની સામે લીટી, બે આવે છે એટલે બેની સામે લીટી, એક આવે છે એટલે એકની સામે લીટી। આમ બધી જ સંખ્યાઓમાં આપણે લેતા જવાનું છે એટલે એક આવે છે એકની સામે, એક પાછું આવે છે, પાછું એક આવે છે એટલે ચાર થાય એટલે પાંચમી લીટી આ પ્રમાણે, અને જીરો આવે છે પછી એટલે એક લીટી, પછી જીરો 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 એટલે એક, બે અને પાછું જીરો અને બે, અહીંયા પાંચ થાય છે આ પ્રમાણે, પછી પાંચ આવે છે, પછી ચાર આવે છે, પછી જીરો આવે છે એટલે જીરોની સામે લીટી, પછી બે આવે છે બેની સામે લીટી, પછી એક આવે છે તો એકની સામે લીટી, પછી જીરો આવે છે એટલે આ પ્રમાણે આપણે બધા જ ચિહ્નો મૂકવામાં આવતા હોય છે અને આ ચિહ્નો પ્રમાણે મૂકીને આપણે એની સંખ્યા દર્શાવવામાં આવે છે। પછી જો મિત્રો બે આવે છે એટલે બેની સામે લીટી, ત્રણ આવે છે તો ત્રણની સામે લીટી, પાછું ત્રણ આવે છે ત્રણની સામે, પાછું ત્રણ આવે છે, પછી જીરો આવે છે એટલે જીરોની સામે લીટી, પછી બે આવે છે તો બેની સામે લીટી, પછી એક આવે છે એટલે એકની સામે લીટી, પછી જીરો આવે છે તો જીરોની સામે લીટી, પછી એક આવે છે એકની સામે લીટી, પછી જીરો આવે છે જીરોની સામે લીટી, પછી એક આવે છે એકની સામે, એક આવે છે એકની સામે લીટી, પછી પાછું જીરો આવે છે એટલે જીરોની, પછી આ પ્રમાણે આપણે એની વિગતો નોંધતા જઈએ છીએ। આમ પાછો જીરો આવે છે જીરોને સામે લીટી, પછી આ પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્નો મૂકીએ છીએ અને આવૃત્તિ ચિહ્નો મૂક્યા પછી માન લો કે આ પ્રમાણે ખાના છે, આ પ્રમાણે આવૃત્તિ ચિહ્નો મૂકતા જવાના છે અને આવૃત્તિ ચિહ્નો મૂક્યા પછી એ આવૃત્તિ ચિહ્નોની આપણે સરવાળો કરવાનો છે। તો મિત્રો આ આવૃત્તિ ચિહ્નો મૂક્યા પછી એની આપણે સંખ્યા ગણવાની છે। તો મિત્રો એની સંખ્યા ગણતા આપણને જે સંખ્યા મળે છે તે, તો મિત્રો બધું આ વિગતો મુકાઈ ગયા પછી આપણે આવૃત્તિ ચિહ્નો જોવાના છે, આવૃત્તિ ચિહ્નો જોયા પછી આપણે એનો અહીંયા સરવાળો કરવાનો છે, એફનો સરવાળો કરવાનો છે। તો જીરો કેટલી વખત આવેલા છે તે અહીંયાથી આપણને ખ્યાલ આવે છે કે જીરો એ આપણને પાંચ ને પાંચ દસ, પંદર ને ત્રણ અઢાર વખત આવેલા છે, પછી એક કેટલી વખત પુનરાવર્તિત થયેલા છે તે, તો પાંચ ને પાંચ દસ ને બે બાર વખત પુનરાવર્તન થયું છે, પછી બે કેટલી વખત પુનરાવર્તન થયું છે તો બે ને પાંચ ને ચાર નવ વખત, ત્રણ કેટલી વખત પુનરાવર્તન થયું છે તો પાંચ ને એક છ વખત,
અને ચાર કેટલી વખત પુનરાવર્તન થયું છે તો ત્રણ વખત અને પાંચ કેટલી વખત તો બે વખત આમ કુલ પચાસ જે ખામીઓ છે તે આપણને અહીંયા જોવા મળતી હોય છે. તો મિત્રો જે આપણને દાખલો આપેલો છે એની માહિતી જોવાની અને એ પ્રમાણેનું આપણે કોષ્ટક બનાવવાનું છે અને કોષ્ટક બનાવ્યા પછી આવૃત્તિ ચિહ્નો મૂકવાના છે. આવૃત્તિ ચિહ્નો મૂક્યા પછી એ આવૃત્તિનો સરવાળો કરવાનો છે. આમ મિત્રો આવૃત્તિનો સરવાળો કર્યા પછી આપણને એની ખામીઓ જોવા મળતી હોય છે. એટલે આ પ્રમાણે જે ઉદાહરણ આપેલું છે એને જોયા પછી આપણે જે માહિતી આપેલી છે એ માહિતી જોઈને એનું આવૃત્તિ વિતરણ જોવું પડે છે. તો મિત્રો આ ઉદાહરણ જોયા પછી આપણે હોમવર્કમાં એક દાખલો ગણવાનો છે. એ દાખલો જોઈએ કે એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો એની સંખ્યાઓ આપેલી છે આપણને. સીધી લીટીમાં જઈએ તો 1, 0, 2, 3, 0 પછી 1, 2, 1, 0, 1 પછી પાછી 2, 2, 3, 3, 2 પછી 1, 0, 1, 0, 2 1, 3, 1, 2, 2 1, 3, 2, 1, 2 1, 2, 2, 2, 3 2, 1, 2, 2, 3 1, 2, 1, 2, 2 0, 1, 2, 2, 1 આ જે માહિતી આપેલી છે એ 50 સંખ્યા છે. તો મિત્રો આ જે માહિતી આપેલી છે એના પરથી આપણે યોગ્ય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે અને એ આવૃત્તિ વિતરણ કોષ્ટક અસતત ચલનું બનાવીને તમારે હોમવર્કમાં ફોટા પાડીને મૂકવાના છે.